નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે વિજ્ઞાનની અંદર આપણે ધાતુઓ અને અધાતુઓમાં ઘણી વાત કરી કે ધાતુઓ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય, બંનેના રાસાયણિક ગુણધર્મો વિશે પણ ઘણી ચર્ચા કરી. ત્યારબાદ આપણે ધાતુઓની સક્રિયતા શ્રેણી સમજી ગયા, આયનીય સંયોજનો સમજી ગયા, આયનીય સંયોજનોના છેલ્લા વર્ગની અંદર આપણે એના ગુણધર્મો પણ સમજી ગયા. હવે આપણે એટલી બધી ચર્ચા કરી કે ધાતુઓ વિશે, તો આજે આપણે એવા ટોપિક વિશે ચર્ચા કરી છે કે આ ધાતુ છે એ આપણને ક્યાંથી મળે. કે ધાતુ આપણે બધા જાણીએ છીએ કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન એટલે કે લોખંડ, એલ્યુમિનિયમ, આવી તો ઘણી ધાતુઓ છે, એ આપણને મળે ક્યાંથી, એમ ધાતુ આપણે પ્રાપ્ત ક્યાંથી કરી શકાય. તો આજે આપણે ધાતુની પ્રાપ્યતા વિશે વાત કરવાની છે કે આપણને ધાતુ મળે ક્યાંથી. તો એવા ટોપિક વિશે આપણે આજે વધારે ચર્ચા કરવાની છે. ત્યારે કે ધાતુ આપણને મળે ક્યારે, અને ખૂબ અગત્યનો ટોપિક છે, બળની અંદર આમાંથી કોઈ પણ એક ગુણનું તો ઓછામાં ઓછું પૂછાય છે. કોઈ પણ બળની પરીક્ષા લઈ લો 2012 થી લઈ અને આ પેપર સ્ટાઇલ ફરી ત્યાં સુધીમાં આ ટોપિકમાંથી એક માર્કનું અથવા એક માર્ક કરતા વધારે પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે અને ખૂબ મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો જોઈએ આપણે ધાતુઓની પ્રાપ્તિ કે આપણે ધાતુ ક્યાંથી મળે. તો કે તમારી સામે આખા બળની અંદર મુદ્દાઓ લખેલા છે અને ખૂબ અગત્યના છે, અને આ જ મુદ્દાઓને આજે આપણે સમજવાના છે. તો કે આપણે જોઈએ હવે ધાતુઓની પ્રાપ્તિ કે ધાતુઓ આપણને ક્યાંથી મળે, ધાતુઓ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય. તો કે પૃથ્વીનું ભૂપુષ્ઠ, ભૂપુષ્ઠ એટલે કે પોપડો, એટલે પૃથ્વીનો નીચેનો ભાગ કે જે પૃથ્વી છે, આ પૃથ્વીના ભૂપુષ્ઠમાં એટલે કે પૃથ્વીના પોપડામાં ધાતુઓનો મોટો સ્ત્રોત રહેલો છે. એટલે કે એવું કહેવા માંગે છે કે પૃથ્વીની અંદરથી જ આપણને ધાતુઓ મળે છે, જમીનના પેટાળમાંથી આપણને ધાતુઓ મળે છે. એટલે કે પૃથ્વીના ભૂપુષ્ઠ એટલે કે પૃથ્વીના પોપડામાં નીચે છે એ ઘણો ધાતુનો જથ્થો રહેલો છે, એમાંથી જ આપણે ધાતુ મેળવવાની થાય છે. તો આ ધાતુ બને કઈ રીતે, તો કે હજારો કરોડો વર્ષ પહેલા જે વાવાઝોડા હોય છે, ભૂકંપ હોય છે, એના કારણે જીવન વનસ્પતિઓ પ્રાણીઓ છે એ આ બધા પૃથ્વીના પેટાળની અંદર દટાયા, અને એની વચ્ચે તાપ ન્યુક્લિયસ રેખી એક પ્રક્રિયા થાય અને એનો કોહવાણ એ બધા છીડ્યા અને એક એવો કાળો પદાર્થ બન્યો. એને આપણે તેની પ્રાથમિક, આજે હું વાત કરું છું એ બધી પ્રાથમિક શાળામાં ભણીને આવ્યા છો કે એને શું ખનિજ એવું નામ આપ્યું હતું, અને એમાં જ આ બધું ઉત્પન્ન થાય છે. પણ એ જે ભણ્યા છે ખનિજ તેલ વિશે હતું, આપણે આજ ભણવાની છે ધાતુની ખનિજ વિશે વાત કરવાની છે. જો ધાતુના ખનિજ અને ખનિજ તેલ આ બે ટોપિક અલગ અલગ છે અને બંને વચ્ચે ઘણી સામ્યતાઓ પણ જોવા મળે છે. એટલે આજે આપણે માત્ર ધાતુની ખનિજ વિશે જ વાત કરવાની છે કે ટૂંકમાં આપણને ધાતુ ક્યાંથી મળે. તો કે આપણને ધાતુ ક્યાંથી મળવાની છે, જ્યાંથી જમીનમાંથી, કે પૃથ્વીનો ભૂપુષ્ઠ એટલે કે પોપડાની અંદર ઘણી મોટા પ્રમાણમાં ધાતુઓ મળી આવે છે. તો કે ધાતુઓની પ્રાપ્તિ, તો કે પૃથ્વીનું ભૂપુષ્ઠ એટલે કે પોપડો ધાતુઓનો મોટો સ્ત્રોત છે, કે પૃથ્વીના પેટાળમાંથી જ આપણને ધાતુઓ પ્રાપ્ત થાય છે. હવે પૃથ્વીના પેટાળ એટલે કે જમીનની અંદરથી તો પ્રાપ્ત થાય છે, તેની સાથે સાથે આપણને દરિયામાંથી પણ ઘણી ધાતુઓ પ્રાપ્ત થાય છે. જેમ કે દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. ફરી વાર સમજો કે દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. કે દરિયાના પાણીની અંદર સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું આવેલું છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ આવા જે પાણીની અંદર દ્રાવ્યથી જે એવા ક્ષારો દરિયાના પાણીની અંદર આવેલા છે, તો કે આ સોડિયમ ક્લોરાઇડ માંથી આપણે સોડિયમ છૂટું પાડી શકીએ છીએ અને આ મેગ્નેશિયમ ક્લોરાઇડ માંથી આપણે મેગ્નેશિયમ છૂટું પાડી શકીએ છીએ. એટલે આપણે દરિયાના પાણીમાંથી આપણે સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ પણ પ્રાપ્ત થાય છે. એક માર્ગમાં પ્રશ્ન પૂછે કે દરિયાના પાણીમાં કયા ધાતુના દ્રાવ્ય ક્ષારો આવેલા છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે એક માર્કમાં પૂછવામાં આવે કે દરિયાના પાણીમાં કયા ધાતુના દ્રાવ્ય ક્ષારો આવેલા છે, તો આપણે સમજવું પડે કે દરિયાના પાણીમાં સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુઓના દ્રાવ્ય ક્ષારો આવેલા છે. કયા સ્વરૂપે, તો કે દરિયાના પાણીની અંદર સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા દ્રાવ્ય ક્ષારો આવેલા હોય છે. આ બે તત્વો એ દ્રાવ્ય ક્ષારો દરિયાનું પાણી ધરાવતું હોય છે.
હવે તો કે આપણને આ ધાતુ પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી મળતી હોય છે. હવે કે જે તત્વો કે સંયોજન એ એવું ન હોય કે એલ્યુમિનિયમ સીધે સીધી એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાંથી ભૂપૃષ્ઠમાંથી મળી જાય, લોખંડ એટલે કે આયર્ન સીધે સીધી મળી જાય, ક્યાંય બધી ધાતુઓ સીધે સીધી તેનું ખોદકામ કરો સીધી નથી મળતી, તો એ ઘણીવાર તત્વ સ્વરૂપે સંયોજન સ્વરૂપે એટલે કે એક કરતા વધારે ધાતુઓ ભેગી મળતી હોય છે. કે જે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, આયર્ન આ બધી ધાતુઓ એક સાથે મળતી હોય એમાંથી સુધી પાડવામાં આવે, લોખંડ ને અલગ પાડવામાં આવે, એલ્યુમિનિયમ ને અલગ પાડવામાં આવે, આ રીતે જે સંયુક્ત સ્વરૂપે સંયોજન સ્વરૂપે જે ધાતુ હોય એને સૂટી પાડવામાં આવતી હોય છે. કે જે એકલા મુક્ત સ્વરૂપે મળતી નથી એવી ખૂબ જ ઓછી ધાતુઓ છે જે મુક્ત સ્વરૂપે મળે છે, અને જે ધાતુઓ મુક્ત સ્વરૂપે મળે છે એની પણ આજે આપણે ચર્ચા કરવાની છે. હવે આપણે ખૂબ અગત્યની વ્યાખ્યા તરફ જઈએ છીએ કે જે તત્વો કે સંયોજનો, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી જે મુક્ત સ્વરૂપે મળે છે તેને ખનિજો કહે છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહે છે. વ્યાખ્યા યાદ રાખવાની કોશિશ કરજો કે ખનિજ એટલે શું. એક માર્કમાં ભાઈ પૂછાય કે ખનિજ કોને કહેવાય, ખનિજની વ્યાખ્યા આપી હોય તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. તો આપણે આ ખનિજની વ્યાખ્યા જોઈ ગયા કે જે આ ધાતુઓ છે એ તત્વો સ્વરૂપે કે સંયોજન સ્વરૂપે જે પૃથ્વીમાંથી મળે છે એને શું કહેવામાં આવે છે, તો કે ખનિજ કહેવામાં ખનિજો કહેવામાં આવે છે. તો કે જો પેલા છે ને આપણને કઈ ધાતુ સીધી સીધી ન મળે, મેં હમણાં વાત કરી એમ કે સીધે સીધી આપણને ધાતુ મળી જવાની નથી, એ તત્વ સ્વરૂપે હોય કે સંયોજન સ્વરૂપે હોય એમાંથી આપણે ધાતુઓ અલગ અલગ પાડવી પડે છે. કે જે ખનિજો માંથી ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે કે જે ખનિજ મળ્યો એમાં બધી જ ધાતુઓ ભેગી હોય છે, જે એક ખનિજ મળ્યો એમાં લોખંડ હોય છે, એલ્યુમિનિયમ હોય છે, કોપર હોય છે, તાંબુ હોય છે, એવી કેટલીય ધાતુઓ આ ખનિજની અંદર ભેગી હોય છે, એટલે કે પથ્થર ટાઈપ મોટું હોય છે આખું અને એને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે. હવે તો એ ખનિજ હતો એમાં બધી જ ધાતુઓ ભેગી છે, હવે એમાંથી લોખંડને અલગ તારવું, તાંબુ અલગ તારવું, કોપર અલગ તારવું, મેગ્નેશિયમ આવી બધી જુદી જુદી ધાતુઓને અલગ અલગ તારવવા માટે જે પદ્ધતિ વપરાય એને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવામાં આવે, નિષ્કર્ષણ કરવામાં આવે છે. શું કહેવામાં આવે કે જે ખનિજ મળે છે જેમાં બધી જ ધાતુઓ ભેગી હોય છે એનું શું કરવામાં આવે છે, નિષ્કર્ષણ એટલે કે ધાતુઓ અલગ અલગ તારવી, એટલે ખનિજમાંથી નિષ્કર્ષણ કરવામાં આવે છે અને પછી જ આપણને ધાતુ મળે છે. તો કે ખનિજોની જે ખનિજ મળી એમાં જે ધાતુ મળે છે આ ખનિજ એમાં જે લોખંડ આયર્ન એલ્યુમિનિયમ જે બધી જ ધાતુઓ ભેગી છે એ કઈ પોતાના શુદ્ધ સ્વરૂપે હોતી નથી. દાખલા તરીકે આયર્નની ધાતુ મળી હોય કે લોખંડ પોતાનું શુદ્ધ સ્વરૂપે ન હોય, એલ્યુમિનિયમની ધાતુ મળી હોય દાખલા તરીકે એ શુદ્ધ સ્વરૂપે ન હોય, તો કે એ કાચી ધાતુ સ્વરૂપે હોય. દાખલા તરીકે કેમ આપણે જે કપડાં પહેરીએ છીએ, આપણે કપડાં પહેરીએ છીએ શેમાં બને, તરત આપણે કહીએ રૂ એટલે કે કોટન માંથી બને છે, તો એ રૂ શું થયું, એનું કાચું મટીરિયલ થયું, એ રૂના તાતણા બનાવવામાં આવે, રેછા બનાવવામાં આવે પછી આપણા કપડા તૈયાર થાય. તો એમ ધાતુઓમાં પણ એવું હોય છે કે પેલા કાચી ધાતુ મળે છે અને પછી એમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો કે કાચી ધાતુનું બીજું નામ શું થાય, તો કે કાચી ધાતુને બીજું શું કહેવાય, અયસ્ક કહેવામાં આવે છે. યાદ રાખજો કે ખનિજોની કાચી ધાતુને શું કહેવાય, અયસ્ક કહે છે. અયસ્ક એટલે શું, તો કે ખનિજોની જે કાચી ધાતુ હોય છે એને અયસ્ક કહેવાય. કાચી ધાતુ કયો તોય ભલે અને અયસ્ક કયો તોય ભલે, એટલે કે કાચી ધાતુ અને અયસ્ક એકબીજાના પર્યાયવાચી શબ્દો છે, બરોબર. તો કે ખનિજોની કાચી ધાતુને શું કહેવાય, અયસ્ક કહે. તો કે આપણે અત્યારે એટલે શું વાત કરી કે આ ધાતુઓ કઈ રીતે મળે, તો આપણે એટલું સમજાય કે ધાતુઓ કઈ રીતે મળે છે, તો કે ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી બધી મળે છે. તો કે જે તત્વ કે સંયોજન સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે જે મળે છે એને આપણે શું કહી દીધું, તો કે જે કુદરતી રીતે મળ્યું તત્વો કે સંયોજનો એને આપણે ખનિજો કીધું છે. અને આ ખનિજો શું કરવામાં આવે, નિષ્કર્ષણ કરીને જુદી જુદી ધાતુઓ છે એ મેળવવામાં આવે છે, એને કાચી ધાતુ કહેવાય. કાચી ધાતુનું બીજું નામ શું કહેવાય, તો કે એને અયસ્ક કહેવામાં આવે છે. આ આટલું આપણે ભણ્યા આ ધાતુઓની પ્રાપ્તિ.
હવે આપણે એવું સમજવું છે કે આવો એક આપણને ખનિજ મળી ગયો તો કે ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય, એમાંથી જુદી જુદી ધાતુઓ કઈ રીતે મેળવી શકાય, તો કે જુદી જુદી ધાતુઓ મેળવવા માટે ઘણી પદ્ધતિઓ છે. જૂના સિલેબસમાં તો આની વિગતવાર ખૂબ વધારે ચર્ચા આપેલી છે. તો હવે આપણે એવી વાત કરવી છે કે ધાતુઓનું નિષ્કર્ષણ કે ખનિજ માંથી ધાતુઓ કઈ રીતે જુદી પાડી શકાય, ધાતુઓને જુદું પાડવું છૂટી કરવી એને નિષ્કર્ષણ એવો શબ્દ વાપરવામાં આવે છે. તો કે હવે આપણે વિગતવાર સમજીએ ધાતુઓનું નિષ્કર્ષણ. જો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ કાળજીપૂર્વક સમજો કે ધાતુનું નિષ્કર્ષણ તમને ક્યારે સમજાય છે, ક્યારે કે તમને ધાતુઓની સક્રિયતા શ્રેણી આવડતી હોય. જો કે ધાતુઓનું નિષ્કર્ષણ માં પહેલો ટોપિક એવું છે કે ધાતુઓની સક્રિયતા શ્રેણી પરથી ધાતુઓનું નિષ્કર્ષણ સરળતાથી સમજી શકાય છે. ફરીવાર બોલું છું કે ધાતુઓની સક્રિયતા શ્રેણી પરથી ધાતુઓનું નિષ્કર્ષણ સરળતાથી સમજી શકાય. તો તમને સક્રિયતા શ્રેણી આખી આવડવી જોઈએ. સક્રિયતા શ્રેણી કે આપણને ખબર છે કે ઉપરથી નીચે તરફ જઈએ એમ સક્રિયતા ઘટતી જાય છે. સક્રિયતા માટે આપણે બીજું ત્યારે નામ વાપરીશું પ્રતિક્રિયાત્મકતા, પ્રતિક્રિયાત્મક ધાતુ. સક્રિય કયો કે જેમ ઉપરથી નીચે તરફ આવો એમ ધાતુઓની સક્રિયતા ઘટતી જતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ વર્ગ યાદ કરી લઈએ, મગજમાં તમારે હશે તે ધાતુઓની સક્રિયતા શ્રેણી તમારે યાદ પણ કરવાનો હતો, પ્રશ્ન ભાગો કરવાનો હતો. અને ત્યારે એ પ્રશ્ન જયારે મેં ધાતુઓની સક્રિયતા શ્રેણી ચલાવ્યો હતો ત્યારે પણ વાત એવી કરી હતી કે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, એને વ્યવસ્થિત રીતે સમજવાનો છે. તો આપણે ધાતુઓની સક્રિયતા શ્રેણી છે એને યાદ કરી લઈએ કે પોટેશિયમ થી શરૂ થાય, પોટેશિયમ છે, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, કોપર, સિલ્વર અને ગોલ્ડ એટલે કે સોનું. આ ધાતુઓની સક્રિયતા શ્રેણી છે. જો ધાતુઓની સક્રિયતા શ્રેણી આપણે યાદ કરીએ કે સૌ પ્રથમ પેલા શું આવશે, તો કે પેલા આવશે પોટેશિયમ, પછી આવશે સોડિયમ, પછી આવશે કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, કોપર, સિલ્વર અને ગોલ્ડ. આ ધાતુઓની સક્રિયતા શ્રેણી છે. સોડિયમ થી તમે સોના સુધી જાઓ એમ સક્રિયતા ઘટતી જતી હોય છે. એટલે જો તમને ધાતુઓની સક્રિયતા શ્રેણી સમજાણી હોય તો તમે આ પ્રશ્ન છે એ ખૂબ વ્યવસ્થિત પૂર્ણ સમજી શકો છો. હવે કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળી આવે છે કે સીધી સીધી પ્રાપ્ત થતી. આપણે વાત કરી કે ઘણી ધાતુઓ સંયોજન સ્વરૂપે મળતી હોય છે, પરંતુ કેટલીક એવી પણ ધાતુઓ હોય છે કે જે પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી મુક્ત સ્વરૂપે એટલે સીધે સીધી મળતી આવતી હોય છે. અને કેટલીક એવી પણ ધાતુઓ હોય છે જે પૃથ્વીના કેટલીક એવી પણ ધાતુ હોય છે કે પૃથ્વીના પોપડામાંથી સંયોજન સ્વરૂપે મળે છે. એટલે ટૂંકમાં કે કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળી આવે છે તો કેટલીક ધાતુઓ સંયોજન સ્વરૂપે પણ મળી આવે છે. તો આપણે બે પ્રકારે ધાતુ આપણને મળે. કઈ રીતે? પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એક તો કે મુક્ત સ્વરૂપે એટલે કે સીધે સીધી આપણને ધાતુ મળી જાય, પછી તેનું શુદ્ધિકરણ કરવાનું રહે. અને બીજું કયું? તો કે સંયોજન સ્વરૂપે એક કરતા વધારે ધાતુઓ ભેગી મળી આવે છે. એટલે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કેટલીક ધાતુઓ છે મુક્ત સ્વરૂપે પણ મળે છે અને કેટલીક ધાતુઓ સંયોજન સ્વરૂપે પણ મળી આવે છે. હવે આપણે સક્રિયતા શ્રેણી જોઈ ગયા. હમણાં જ મેં વાત કરી કે સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ, તો કે તળિયે કઈ રીતે ધાતુ રહી હોય? તો કે સિલ્વર અને સોનું, એજી અને એયુ, એટલે કે સિલ્વર અને ગોલ્ડ, એટલે કે આ બે તળિયે ધાતુ રહેલી છે. વિષયની ઉપરથી મેં આવો તો કોપર છે, લેડ ની બધી આવે, પણ સૌથી તળિયે ધાતુ કઈ? તો કે સિલ્વર અને સોનું. તો કે સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે. આપણે જાણીએ છીએ કે સોડિયમ થી તમે સોના સુધી આવો તો સક્રિયતા ઘટતી જાય છે, અને જે ધાતુ હાવ નીચે છે સિલ્વર અને સોના જેવી ધાતુઓ એની સક્રિયતા તો હાવ ઓછી હોય છે. તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળી આવે છે. કે સક્રિયતા શ્રેણીમાં સૌથી છેલ્લે રહેલી એટલે કે નીચે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે, અને આ જે ઓછી સક્રિય ધાતુઓ છે એ જ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી છે એ મુક્ત સ્વરૂપે મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો કે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી જે ધાતુઓ છે એ જ મુક્ત સ્વરૂપે મળી આવે છે. અને હવે ભાઈ તમને એક માર્ગમાં એવો પ્રશ્ન પૂછે કઈ કઈ ધાતુઓ મુક્ત સ્વરૂપે મળી આવે છે, તો એના ઉદાહરણ આપણે આપવા હોય તો ફરીવાર પ્રશ્ન બોલું છું કે કઈ કઈ ધાતુઓ છે એ
મુક્ત સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળી આવે તો એનો જવાબ શું થાય? સોનું, ચાંદી, પ્લેટિનમ, કોપર. સોનું, ચાંદી, પ્લેટિનમ, કોપર જેવી ધાતુઓ છે એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત સ્વરૂપે મળી આવે. સોનું મુક્ત સ્વરૂપે મળી આવે, ચાંદી મુક્ત સ્વરૂપે મળી આવે, પ્લેટિનમ મુક્ત સ્વરૂપે મળી આવે, કોપર મુક્ત સ્વરૂપે મળી આવે. એટલે કે સીધે સીધી છે પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે કોપડામાંથી આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે કે સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે, તે ઘણી વાર મુક્ત અવસ્થામાં પણ મળી આવે છે. જો આ સોનું, ચાંદી, પ્લેટિનમ, કોપર મુક્ત અવસ્થામાં મળી આવે અને સંયોજિત સ્વરૂપે પણ ભાઈ મળી આવે છે, ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો. હવે કોપર અને સિલ્વર જેવી ધાતુઓ, કોપર અને સિલ્વર એટલે કે સીયુ અને એજી જેવી ધાતુ છે એ તેમના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળે છે. જો યાદ રાખજો, કોપર અને જે સિલ્વર ધાતુ છે, કોપર ધાતુ અને સિલ્વર ધાતુ તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળી આવે છે. એટલે કે કોપર અને સિલ્વરની કાચી ધાતુ કઈ કહેવાય? તો કે સલ્ફાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપ વાળી કાચી ધાતુ આવે. કોપર અને સિલ્વરની સલ્ફાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપ વાળી છે જે કાચી ધાતુ આવે છે, એમાંથી સંયોજન સ્વરૂપે બે ભેગા સ્વરૂપે મળી આવે છે. એટલે લખ્યું છે ભાઈ કે કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળી આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે તો કે સક્રિયતા શ્રેણી, આ સક્રિયતા શ્રેણી જ મેં લખી છે. જો અહીંયા કે એનએ સી એમ જી એ નીચે ન સમાણ એટલે સાઈડમાં લખ્યું, ઝેડ એફ પીબી સીયુ એજી અને એયુ. હવે આ સક્રિયતા શ્રેણી આપણે જે સમજ્યા હતા એ સક્રિયતા શ્રેણીમાં જે ધાતુઓ આવે છે એની આપણે હવે ચર્ચા કરવી છે કે આ ધાતુઓ કઈ રીતે મળે. તો કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ ઉપરની ધાતુઓ કહેવાય. તો આ ધાતુઓ છે એ ખનિજ માંથી મળે, તેનું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે? તો કે વિદ્યુત વિભાજન પદ્ધતિથી કરવામાં આવે. જો સોડિયમ એટલે કે એન એ સી એ એમ જી એલ એટલે કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ ધાતુઓનું નિષ્કર્ષણ કઈ પદ્ધતિથી કરવામાં આવે? વિદ્યુત વિભાજન પદ્ધતિથી કરવામાં આવે અને મુક્ત સ્વરૂપે નથી મળતી ભાઈ આ ધાતુઓ. આ ધાતુઓ સંયોજન સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે છે. કઈ કઈ ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયોજન સ્વરૂપે મળે છે? તો તમે આ લખી શકો કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. તો એનું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે? આ બધાનું નિષ્કર્ષણ કેમ કરવામાં આવે? ખાસ કાળજીપૂર્વક જોઈજો. આ બધાનું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે? તો કે વિદ્યુત વિભાજન પદ્ધતિથી. અને આ બધી જ ધાતુઓ છે ભાઈ, આ બધી જ ધાતુઓ છે એ મુક્ત સ્વરૂપે નથી મળતી, પણ ક્યાં સ્વરૂપે મળે છે? તો કે સંયોજન સ્વરૂપે મળે છે. એટલે કે સક્રિયતા શ્રેણીની ઉપરની ધાતુઓ છે એ મુક્ત સ્વરૂપે મળતી નથી, સંયોજન સ્વરૂપે મળે છે અને એનું નિષ્કર્ષણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી કરવામાં આવે છે. હવે નિષેધ દ્રવ્ય એટલે મધ્યમાં જે રહેલી ધાતુઓ છે, સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એની આપણે ચર્ચા કરીએ. હવે સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં ધાતુ રહી છે, ઝીંક, આયર્ન એટલે કે લોખંડ, લેડ અને સીયુ એટલે કે ઝેડ એન એપી પીબી સીયુ. પીબી એટલે લેડ, સીયુ એટલે કોપર, એપી એટલે આયર્ન, ઝેડ એન એટલે ઝીંક. તો કે આ સક્રિયતા શ્રેણીની જે મધ્યમાં રહેલી ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કેમ કરવામાં આવે? તો કે કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન કરવામાં આવે પદ્ધતિ છે. કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન કરીને આ ધાતુઓને નિષ્કર્ષિત કરી શકાય. અને આ ધાતુઓ છે ક્યાં સ્વરૂપે મળે છે? તો કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. એટલે કે ઝીંક, આયર્ન, લેડ અને કોપરની કાચી ધાતુ ક્યાં સ્વરૂપે હોય છે? ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે હોય છે. એ મુક્ત સ્વરૂપે નથી મળતી, પણ એની કાચી ધાતુ સ્વરૂપે ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. એનો નિષ્કર્ષણ કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન નામની એક પદ્ધતિ છે એના દ્વારા કરવામાં આવે છે. મધ્યમાં રહેલી ધાતુનો આ નિષ્કર્ષણ છે. અને પૃથ્વીના મધ્યમાં જે સક્રિયતા શ્રેણીની મધ્યમાં જે રહેલી ધાતુઓ છે એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ જેવી કાચી ધાતુ સ્વરૂપે મળી આવે છે. હવે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ તો કે એજી અને એયુ. આ એજી અને એયુ તો કે મૂળ અવસ્થામાં મુક્ત સ્વરૂપે સીધે સીધી પણ મળી આવે છે. આ
આની પ્રાપ્તિ કેમ થાય છે? સોનું છે, સિલ્વર છે, આ બે ધાતુ એજી એટલે કે સિલ્વર એવી એટલે સોનું એ મુક્ત મૂળ અવસ્થામાં એ સીધે સીધી છે પૃથ્વીના ભૂપૃષ્ઠ માંથી પ્રાપ્ત થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે આજે વાત કરી ધાતુઓની પ્રાપ્તિ વિશે, ધાતુઓ કઈ રીતે પ્રાપ્ત થાય, બીજું કે ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય એ પદ્ધતિની વાત કરી છે. હવે આ ધાતુના નિષ્કર્ષણમાં હજી આપણે ઘણું સમજવાનું બાકી છે. આપણે જો એટલું છે હજી એનું ધાતુ નિષ્કર્ષણની ઘણી પદ્ધતિઓ છે એની પણ આપણે ચર્ચા કરવાની છે કે આ જે ખનિજ જે મળે છે એ જુદી જુદી તકનીકો જુદી જુદી રીતોનો ઉપયોગ કરીને ધાતુનું પણ નિષ્કર્ષણ કરવામાં આવે છે. તો હવે આ એટલો વર્ગ છે તમારા સ્ટોપ કરવાનો, અત્યારે વર્ગને સ્ટોપ કરવાનો, આખું બોર્ડ લખી લેવાનું, ફરી વાર બોલું છું, અહીંયા વર્ગને તમારે સ્ટોપ કરવાનો, આ આખું બોર્ડ લખી લેવાનું વ્યવસ્થિત સારા અક્ષરે, એકવાર સારા અક્ષર લખાઈ જાય નોટમાં લેનો મને ફોટો મોકલી દેવાનો. જે વિદ્યાર્થીઓ આ લખી અને ફોટો મોકલશે એનું એવું માનવામાં આવશે કે આ વિદ્યાર્થીએ ફોટો એટલે કે મોકલ્યો છે એટલે એને વર્ગ જોયેલો છે. એટલે ખાસ કાળજીપૂર્વક આખો વર્ગ જોઈ લેવાનો, વ્યવસ્થિત સમજી લેવાનો અને વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકની અંદર જોઈ લેવાનું કે આજે આ ટોપિક કેટલો સહેલો છે. કાળજીપૂર્વક બે વાર વર્ગ જોવાનો, વર્ગ જોઈ ફોટો મોકલી દેવાનો. હવે મળીશું આપણે આવતા વર્ગની અંદર.